સુરતના તાપી જિલ્લાના ઉદ્યોગો કારખાનાઓમાં શ્રમ કાયદાનું પાલન નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 30 જાન્યુઆરી સુધીમાં લેબરના કાયદાઓનું પાલન કરવામાં નહીં આવે તો ફેડરેશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન કામદારોના વારે આવતું એક ફેડરેશન છે, જેમાં સુરત સહિત જિલ્લા અને તાપી જિલ્લાના ઉદ્યોગ તથા કારખાનાઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા હજારોની સંખ્યામાં કારીગરો સંકળાયેલા છે. આ કામદારોને પ્રત્યે એક નિશ્ચિત 44 જેટલા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓનું પાલન માલિકોએ કરવું પડશે, પરંતુ આ 44 જેટલા કાયદાઓમાંથી એક પણ કાયદાનું અમલ ઉદ્યોગ ફેક્ટરીઓ ઉપરાંત હીરાની ઓફિસમાં કારીગરો હિતને ધ્યાનમાં રાખવામાં આવતા નથી, જેને લઈને ફેડરેશન દ્વારા કામદારોનું શોષણ બંધ કરીને તેને ન્યાય આપવામાં આવે તે અંતર્ગત કામદારોના વારે આવે છે. કામદારોને કાયદા મુજબ નિયમિત 8 કલાક કાર્ય કરવાનો નિયત હોય છે, ત્યારે માલિકો દ્વારા તેઓને 12 કલાક જેટલું કામ કરવામાં આવે છે. ઉપરાંત કામદારો જે સંસ્થામાં કામ કરે છે ત્યાંના હાજરી કાર્ડ પગાર ચિઠ્ઠી પણ આપવામાં આવતી નથી. કામદાર જગ્યા પર કામ કરે છે તેનો કોઈ પુરાવો કારીગર પાસે રહેતો નથી. ભવિષ્યમાં ગ્રેજ્યુએટીને લઈને કારીગરને તકલીફ પડે સંસ્થાના માલિકો દ્વારા કારીગરના પીએફની રકમ કાપીને ખીચાઓ ભરવામાં આવે છે. ઉપરાંત ESI ની રકમ પણ પગારમાંથી કાપીને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી. આવા તમામ પ્રકારના કાયદાઓનું પાલન માલિકો દ્વારા તો થતું નથી, પણ કામદારોની ન્યાયની ગુહાર લેબલ અધિકારીઓ પાસે લગાવે છે તો ત્યાંથી પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ કોઈને કોઈ બહાના કાઢીને કામદારોને કેસની વિગતો સંભળાવતા નથી. જો કેસ નોંધાય તો અધિકારીઓ જે તે સંસ્થામાં પહોંચી જઈને પૈસાનો વહીવટ કરીને પોતાના ખીચાઓ ભરે છે, ત્યારે 30 જાન્યુઆરી સુધીમાં કાયદાઓનું પાલન કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને કામદારોના પ્રશ્ન અંગે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવશે. આ તમામ સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશનના પ્રમુખ દશરથભાઈ નાગર, ઉર્મિલાબેન રાણા, કામરાન ઉમરાન, સુરેશભાઈ સોનવણે, રવિભાઈ ચૌધરી અને એક અર્જનભાઈ કનાર પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં PWD યુનિયન છે, 6 યુનિયન છે મારા. દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદ્દેશિત છે ત્યાં યુનિયનો છે, જે લોકોના કેસો લડીએ છે. આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો યુનિયન ધરાવે છે. આ બધાની એક જ વાત છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાનો એક બી કાયદાનો અમલ થતો નથી. અમે કઈ આશાથી રાખે પેલા બધા યુનિયનવાળા એક જ હેતુ સર ભેગા થયા છે કે લેબર કાયદાનો અમલ થાય. જેમ આધાર કાર્ડની જરૂર છે અમને, લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે બસ, અમને પગાર દીધી મળે, અમને પાવડર ફંડનો પૈસા મળે, અમને દર વર્ષે બોનસ મળે, લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે, બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય, સલામતી થાય અને અમને હક મળે. અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ કોઈ આધારિત પુરાવા અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપલી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય, અમે નાસીફાત થઈએ અને કારીગર નિરાશ થઈ જાય. અમે એવું માનીએ કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે, ચેમ્બર છે, જેટલી બી માલિકોની મંડળ છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે, અમને આધાર કાર્ડ આપે, કંઈ ને કંઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરીશું, અમારા બાલ બચ્ચાનું ભવિષ્ય સુધરાય, PF મળે, ગ્રેજ્યુટી મળે, બોનસ મળે, અમારા ઘરનું નિવાસ ચલાવી શકે. આ રીતે અમે આવશ્યક ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશનના જે પત્રકાર પરિષદ રાખી છે, આ અમારો હેતુ છે.